ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે 69માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકાના રોટરી ક્લબ ખાતે યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જીપીએસસીના ચેરમેન દિનેશભાઈ દાસા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વલસાડના સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણી કરવા માટે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવાની અપીલ કરવામાં આવી હતી. પણ મારે સરીગામ ઇન્ડસ્ટ્રીઝમાં આવવાનું થયું હતું. એ વખતે બધા ઇન્ડસ્ટ્રીઝવાળાને પણ મેં કહ્યું કે તમારી જે જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝના જે આવવા જવાના રસ્તા છે એની સાઈડ ઉપર અને એમના પ્લોટની અંદર પણ એ વૃક્ષારોપણ કરે અને મોટા ભાગની એ કંપની કે જે કંઈ ઇન્ડસ્ટ્રીઝવાળા છે એમણે કર્યું પણ છે. અને હું એ થોડા દિવસ પછી ફરી પાછો સરીગામ અને ઉમરગામ બંને ડીઆઈડીસી આવવાનો છું. એ વખતે જે ખરેખર વૃક્ષારોપણ કર્યું છે એને ઉછેર કરી અને એમાં કેટલું થયું, પ્રગતિ થઈ એ પણ એક જોવાનો છું. ફરીથી આ તબક્કે જેણે જેણે આ દિશામાં કામ કર્યું છે અને હજી આપણે ત્યાં કામ કરવા જઈ રહ્યા છે એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને આવનારના દિવસોમાં આ વસ્તુ વૃક્ષારોપણની જે પ્રતિદિન વધે વૃક્ષોની જે આપણી ગુજરાત રાજ્યની જે ટકાવારી છે એ ટકાવારી કરતાં પણ આપણી વલસાડની 10 ગણી ટકાવારી ઊંચી રહે તો આપણો વન મહોત્સવ સાર્થક ગણાશે. આવે કે તમારે યોગ કરવો જોઈએ, તમારે કસરત કરવી જોઈએ, તમારે તમારું શરીર સાચવવું જોઈએ. નાના બાળકને આશ્ચર્ય થાય કે હું તો તમે કોઈ કે ગુલાટ મારી શકું એમ છો અને મને શીખવાડો છો કે મારે યોગ કરવું છે, મારું શરીર સાચવવું છે. એવું જ ડાંગ અને વલસાડ જિલ્લામાં અમે ગાંધીનગર અમદાવાદથી આવીને એમ કહીએ કે તમારે જંગલો સાચવવા જોઈએ, તમારે ઝાડ સાચવવા જોઈએ.